विद्यार्थी मित्रों केम छो, मजा में छो ने बदा। विद्यार्थी मित्रों आज आपणे धोरण 8 मां संस्कृत विषय मां बीजो पाठ भणवानो छे, जेनुं नाम छे खेल महोत्सव। खेल महोत्सव रमत गमत नो महोत्सव। खेल महोत्सव एटले रमत गमत नो महोत्सव। विद्यार्थी मित्रों तमे बधा रमतोत्सव थी परिचित छो, तमने खबर छे खेल महोत्सव एटले के ज्यारे रमत गमत नो महोत्सव रमतोत्सव आपणे आपणी शाळामां उजवीए छीए। घणी बधी शाळाओ रमतोत्सव उजवे छे। तमने ए पण खबर छे कि ज्यारे रमतोत्सव होय त्यारे आपणे शुं शुं तैयारीओ करीए छीए, શાળામાં વહેલા આવીએ છીએ, બરાબર છે? આપણું જે આંગણું છે શાળાનું, શાળાનું જે પટાંગણ છે, જે મેદાન છે રમતનું, એ આપણે સરસ મજાનું ચોખ્ખું કરીએ છીએ। ક્યાંય ખાડા ના હોય, કશું જ ના હોય, એકદમ સમતલ બનાવીએ છીએ। એમાં આપણે કબડ્ડીના, દોડના અને જે જે આપણી રમતો છે એનો એક વિભાગ નક્કી કરી દઈએ છીએ કે અહીંયા દોડ થશે, અહીંયા કબડ્ડી થશે, અહીંયા ગોળા ફેંક થશે, અહીંયા લાંબી કૂદ થશે। એવું બધી જ તૈયારી આપણે રમતોત્સવમાં કરતા હોઈએ છીએ। તમે બધા જ એમાં ભાગ લો છો, લો છો ને ભાગ રમતોત્સવમાં? તો એ રમતોત્સવની અંદર આપણે ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈએ છીએ। એવી જ રીતે આ પાઠમાં પણ રમત ગમતનું મહત્વ આપવામાં આવેલું છે। તમને ખબર છે કે આપણે રમતો ઘણી બધી રમતો રમીએ છીએ, કબડ્ડી છે, ખોખો છે, વોલીબોલ, ક્રિકેટ, પછી તમે લંગડી દોડ કરો છો, પકડમ પકડી રમો છો, રમો છો ને બધા? એ બધું શું છે? રમતો છે। રમતો કેમ રમવી જોઈએ? તમે બધા રમતો કેમ રમો છો? તમે બધા રમતો એટલા માટે રમો છો કે રમત રમવાથી આપણું શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, આપણા શરીરની અંદર સ્ફૂર્તિ આવે છે, આપણા શરીરની અંદર એક ઉત્સાહ આવે છે, આપણે સરસ રીતે કામ કરીએ છીએ અને આપણા શરીરનો સર્વાંગી વિકાસ થાય છે। આપણે દરેક કામ જે આ રમતને એના કારણે આપણું શરીર જે હૃષ્ટપુષ્ટ બનેલું હોય, સ્વસ્થ બનેલું હોય, તો આપણું મન પણ સ્વસ્થ રહેવાય। શરીર સ્વસ્થ તો મન પણ સ્વસ્થ, અને સ્વસ્થ મન હોય તો તમે બધા સરસ રીતે ભણી શકો છો। પણ જો તમને શરીરમાં તકલીફ હોય, તાવ આવતો હોય, બીમાર હોય, કે પછી તમને આળસ આવે, તો તમને ભણવાનું ગમતું નથી। એટલે સારું ભણવા માટે, આગળ વધવા માટે, શરીરને ખૂબ જ સરસ અને તંદુરસ્ત બનાવવા માટે આપણે રમત રમવી જોઈએ। અને જ્યારે જ્યારે પણ શાળાની અંદર રમતોત્સવ હોય ત્યારે તમારે રમતની અંદર ભાગ લેવો જોઈએ। તમે બધા ભાગ લો છો અને સરસ મજાનું પ્રદર્શન કરો છો, અને તમને ખબર છે જે વિદ્યાર્થીઓ સારામાં સારું પ્રદર્શન કરે છે એમને આપણે સ્પર્ધાની અંદર ઇનામ આપીએ છીએ। પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, એવી રીતે આપણે તમને સર્ટિફિકેટ આપીએ છીએ। તો એનાથી તમારો ઉત્સાહ વધે છે। તમે અત્યારે શાળામાં રમો છો, પછી જેમ કે તમે ક્રિકેટ તમને બહુ ગમે છે તો તમે ક્રિકેટ શાળામાં રમતા હોય, પણ તમે વધુ પ્રેક્ટિસ કરીને તમે રાજ્ય કક્ષાએ જઈ શકો છો। ત્યાં પણ સરસ મજાનું આખા ગુજરાતની અંદર જે ક્રિકેટની સ્પર્ધા થાય એમાં તમે ભાગ લો, તો તમે એની અંદર સારું પ્રદર્શન કરો તો તમે રાષ્ટ્ર કક્ષાએ એટલે કે આપણા દેશની અંદર પણ તમે જઈ શકો છો, રાષ્ટ્ર કક્ષાએ ત્યાં પણ રમી શકો છો, અને ત્યાં પણ તમારું સારું પ્રદર્શન હોય તો તમને વિશ્વ લેવલે કે જ્યારે દુનિયાના જ બધા જે સ્પર્ધાઓ થાય છે ત્યાં પણ તમે સારું પ્રદર્શન બતાવી શકો છો। તો આપણે અહીંયા જે રમત ગમતનો મહોત્સવ, ખેલ મહોત્સવ વિશે ભણીશું। ખેલ મહોત્સવમાં પહેલાં તો આપણે શબ્દાર્થ જોઈશું। શબ્દાર્થ ચલતી ચાલે છે, ચલતી ચાલે છે, પ્રસન્નાહા આનંદિત, પ્રસન્નાહા આનંદિત, કૌશલસ્ય કૌશલસ્ય કુશળતાનું, ધાવન સ્પર્ધા ધાવન સ્પર્ધા દોડવાની સ્પર્ધા ધાવન સ્પર્ધા દોડવાની સ્પર્ધા, શીઘ્રતયા શીઘ્રતયા ત્વરિતમ, જુઓ શીઘ્રતયા પણ કહેવાય ત્વરિતમ, આ બંનેનો અર્થ એક જ થાય છે, ઝડપથી, શીઘ્રતયા ત્વરિતમ ઝડપથી, ધાવંતી દોડે છે, ધાવંતી દોડે છે,
પય કેટલા કતિ પય એટલે કેટલા ઉચ્ચે ઉચ્ચેહ મોટેથી ઉચ્ચેહ મોટેથી ધાવતુ દોડો ધાવતુ દોડો ગોલક્ષેપક સ્પર્ધા ગોલક્ષેપક સ્પર્ધા ગોળા ફેંક લોહગોલકમ લોહગોલકમ લોખંડનો ગોળો દીર્ઘલંઘન દીર્ઘલંઘન એટલે કે લાંબી કૂદ દીર્ઘલંઘન લાંબી કૂદ સમ્યકતયા સારી રીતે સમ્યકતયા સારી રીતે પ્રારંભ શરૂઆત પ્રારંભ શરૂઆત સ્વસ્થાનતઃ સ્વસ્થાનતઃ પોતાના સ્થાન પરથી પોતાના સ્થાન પરથી આગતાનામ આગતાનામ આવેલાઓના આવેલાઓના આગતાનામ પ્રતિભાગીના પ્રતિભાગીના ભાગ લેનારાઓના કૃતે ના માટે કૃતે એટલે ના માટે ગ્રહિષ્યંતિ ગ્રહિષ્યંતિ ગ્રહણ કરશે લેશે ઉજ્જવલમ ઉજ્જવળ ઉજ્જવલમ ઉજ્જવળ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ જોઈએ તમારી આ પાઠ્યપુસ્તકની અંદર આ પાઠ આપેલો છે આપણે આ પાઠ મેં લખ્યો છે આપણે એનું ભાવાર્થ કરીશું અને સંસ્કૃતમાં પણ વાંચીશું વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ બાલકાઃ પ્રસન્નાઃ સંતિ બાલકાઃ પ્રસન્નાઃ સંતિ સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છંતિ સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છંતિ કુત્ર ઇતઃ ધાવન સ્પર્ધા ચલતિ બાલકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતિ બાલકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતિ કતિ પય બાલકાઃ ઉચ્ચેહ વદંતિ કતિ પય બાલકાઃ ઉચ્ચેહ વદંતિ ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ વદંતિ ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ હવે આનો આપણે ભાવાર્થ જોઈએ એનો અનુવાદ જોઈએ વિવેકાનંદ વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે બાળકો ખુશખુશાલ છે બાળકો ખુશખુશાલ છે સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છંતિ એટલે સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે કુત્ર ચિત્ર ધાવન સ્પર્ધા ચલતી ક્યાં દોડવાની હરીફાઈ ચાલે છે બાલકાઃ પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતિ બાળકો કોશિશપૂર્વક ઝડપથી દોડે છે કતિપય બાલકાઃ ઉચ્ચેહ વદંતિ ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ કેટલાક બાળકો જોરથી બોલે છે દોડો દોડો જલ્દી દોડો હવે અહીં જોઈએ કુત્રચિત ગોળક્ષેપક સ્પર્ધા ચલતી ક્યાં ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે ગોળક્ષેપકસ્ય સ્પર્ધા એટલે ગોળા ફેંકની હરીફાઈ ક્રમશઃ ક્રીડકઃ લોહગોલકમ ક્ષિપતિ ક્રમશઃ ક્રીડકઃ લોહગોલકમ ક્ષિપતિ ને વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે કુત્રચિત કબડ્ડી ચલતી ક્યાં કબડ્ડી ચાલે
स्पर्धाः पूर्णाः भवन्ति એટલે કે બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભઃ ભવતિ એટલે કે સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે વિદ્યાલયસ્ય આચાર્યઃ સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતિ વદતિ ચ વિદ્યાલયસ્ય આચાર્યઃ સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતિ વદતિ ચ એટલે કે શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે અને બોલે છે ખેલ મહોત્સવે આગતાના પ્રતિભાગીતાના કૃતે અભિનંદનમ ખેલ મહોત્સવે આગતાના પ્રતિભાગીતાના કૃતે અભિનંદનમ રમત ગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન રમત ગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન એષ અસ્માકં પ્રથમ ખેલ મહોત્સવ એષ અસ્માકં પ્રથમ ખેલ મહોત્સવ આ આપણા રમત ગમતનો પહેલો મહોત્સવ છે અસ્માકં શાળાયાં અસ્મિન વર્ષે નૂતનઃ શિક્ષકઃ અસ્માકં શાળાયાં અસ્મિન વર્ષે નૂતનઃ શિક્ષકઃ નિયુક્તઃ અસ્તિ આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે એટલે કે આપણી શાળામાં નવા શિક્ષક તમારા કેટલા ટીચર હોય છે ને એવી રીતે નવા શિક્ષક નિમાયા છે એતત સર્વઃ તસ્યા પ્રયાસસ્ય ફલમ તમપિ અભિનંદમ એટલે કે આ બધું તેમના પ્રયાસનું ફળ છે તેમને પણ અભિનંદન જ્યારે તમે રમતોત્સવ પૂરો થાય છે ત્યારે તમારા આચાર્ય હોય એ તમને અભિનંદન આપે છે ને જે બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય બધાને શાળાના આચાર્ય છે એ તમને બધાને તમારી પ્રેરણા અને તમારો ઉત્સાહ વધે અને તમે બધાએ જે ભાગ લીધો રમતની અંદર એના માટે શાળાના આચાર્ય અભિનંદન આપે છે જે નથી જીત્યા એમને પણ અભિનંદન આપે છે અને જે જીતે છે એને પણ અભિનંદન આપે છે અને તમને ખબર છે રમત ગમતના માટે તમારી શાળાની અંદર એક અલગ શિક્ષક હોય જ છે પીટી ટીચર જેને તમે કહો છો રમત ગમતના શિક્ષક અને તમને શાળાની અંદર પણ અલગ અલગ એના રમતના પીરિયડ હોય છે તમારે જ્યારે તમને તમારા જે રમત ગમતના શિક્ષક હોય છે એ તમને રમતના મેદાનમાં લઈ જાય છે અને તમને રમાડે છે એ તમારા રમત ગમતના શિક્ષકનું કામ હોય છે અધુના અસ્માકં વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષકઃ અપિ અસ્તિ અત્યારે આપણા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે કયા શિક્ષક છે વ્યાયામની તાલીમ આપે એવા શિક્ષક એટલે કે જે તાલીમ આપે એવા શિક્ષક પણ છે સહ પ્રશિક્ષણ દાસ્ય તી અધારંભ અસ્માકં શાળાયાં પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ સહ પ્રશિક્ષણ દાસ્યતિ અધારભ્ય અસ્માકં શાળાયાં પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ એટલે કે આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમત ગમતનો મહોત્સવ થશે આપણી શાળામાં તો દર વર્ષે રમતોત્સવ ઉજવાય જ છે અસ્માકં છાત્રાઃ રાજ્યકક્ષાયાઃ રાષ્ટ્રકક્ષાયાઃ ચ ખેલ મહોત્સવે ભાગ ગ્રહીષ્યંતિ એટલે કે આપણા વિદ્યાલયો રાજ્યકક્ષાના
अस्माकं शालायां नाम उज्ज्वलं भविष्यति। जीवने खेलस्य महत्वम् अस्ति। खेलः सर्वांगेण विकासार्थ साहस्य करोति। आपणी शालानुं नाम रोशन करशे। जीवन में रमतनुं महत्व छे। रमत सर्वांगी विकास माटे सहाय करे छे। विद्यार्थी मित्रों, आ पाठनी अंदर तमे जाण्युं के रमतोत्सव आपणा माटे केटलो जरूरी छे, रमतो आपणा जीवन में केटली जरूरी छे, रमतो रमवी जोईए, रोज रमत रमवी जोईए। अत्यारे तमे नाना छो, तमे बधी ज रमतो रमी शको छो। पछी घरमां रमाती रमतो होय, जेम के तमे घरमां कैरम रमो छो, बराबर ने, वीडियो गेम रमो छो, ए बधी घरनी अंदर रमाती रमत छे। अने बार रमाती रमतो कबड्डी, वॉलीबॉल, खोखो, दौड़ पकड़, ए बधी रमतो बारनी रमत छे के जे आपणे मैदान में रमी शकीए। आ बधी ज रमतो तमारा जीवननी अंदर खूब ज उपयोगी छे। ए रमतो रमवाथी आपणा शरीरना बधा ज अंगो कार्यरत थाय छे, સ્પર્શેવો વળે છે આપણને। પછી રમીએ એટલે આપણું જે આપણે કાર્ય કર્યું હોય એટલે આપણી એનર્જી વપરાય છે, આપણને ભૂખ લાગે છે, ભૂખ લાગે એટલે આપણે સારો ખોરાક લઈએ છીએ, અને એનાથી આપણું શરીર પણ સારું તંદુરસ્ત બને છે, અને શરીર તંદુરસ્ત તો આપણું મન પણ તંદુરસ્ત બને છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય જોઈએ આ પાઠનો। નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્યો બનાવો। ઉદાહરણ છે, ધાવક શીઘ્રં ધાવતી, અને અહીંયા વાક્ય બનાવ્યું છે ધાવકાઃ શીઘ્રં ધાવંતી। એક વચન અને બહુવચન છે। ધાવક એટલે એક જ સ્પર્ધી છે, અને ધાવક એટલે વધારે છે। માનવઃ ક્રીડાં પશ્યતિ, માનવાઃ ક્રીડાં પશ્યંતિ। ગજઃ મંદં ચલતિ, ગજાઃ મંદં ચલતિ। બાલકઃ શીઘ્રં ગચ્છતિ, બાલકાઃ શીઘ્રં ગચ્છંતિ। મહિલા શ્લોકં ગાયતિ, મહિલા શ્લોકં ગાયતિ। એવી રીતે તમારે વાક્યો બનાવવાના છે। નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન છે, વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી? તો જવાબ છે, વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી। વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી। ધાવકાઃ કિમ કુર્વંતિ? ધાવકાઃ કિમ કુર્વતી? ધાવકાઃ પ્રયત્નપૂર્વકં શીઘ્રતયા ધાવંતિ। ધાવકાઃ પ્રયત્નપૂર્વકં શીઘ્રતયા ધાવંતિ। વિદ્યાલયે કાહ કા ક્રીડા ચલંતિ? તો એનો જવાબ છે, વિદ્યાલયે ધાવન સ્પર્ધા, ગોલક્ષેપક, કબડ્ડી, દીર્ઘલંઘન સ્પર્ધા ચલતી। ધાવન સ્પર્ધા, ગોલક્ષેપક સ્પર્ધા, લોહગોલકમ, દીર્ઘલંઘન, કબડ્ડી ચલતી। જીવને કસ્ય મહત્વમ અસ્તિ? જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ? જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ? ખેલઃ કસ્યાર્થે સહાયં કરોતિ? તો જવાબ છે, ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સહાયં કરોતિ। હવે અહીંયા નીચે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો। ઉદાહરણ છે, રાધા આ ગચ્છતિ, રાધા આ ગચ્છતિ। આ વર્તમાનકાળ છે, અને રાધા આ ગમિષ્યતિ આ ભવિષ્યકાળ છે। એટલે તમારે વર્તમાનનું ઉદાહરણ આપેલું છે એમાં તમારે ભવિષ્યકાળ બનાવવાનું છે। શબાના વધતી,
शबाना वदिष्यति, मोहसिना चलती, मोहसिना चलिष्यति। एज रीते तमारे रमेश खादती अने वेद कथयती तमारे जाते वाक्य भविष्य काल में बनावानू छे। हवे अहींया जुओ, अहींया एक चित्र आपेलू छे, मैदान छे, मैदाननू चित्र। एमा अलग अलग जे तमे रमतोत्सव करो छो ए वखते आवुं चित्र होय छे के अलग अलग जग्याए विद्यार्थीओ अलग अलग स्पर्धा में भाग लेता होय छे। एमा तमारे ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્યો બનાવો। તમારે આ ચિત્ર જોઈને રંગ પૂરવાના છે અને એના ઉપરથી વાક્ય બનાવવાનું છે। અહીંયા મેં એક વાક્ય બનાવ્યું છે, કરણ ચ મિહિર ચ દીર્ઘ લંગનાય સજ્જે ભવતે। કરણ અને મિહિર બંને શું કરે છે, લાંબી કૂદ કરે છે। આ એક વાક્ય થયું। સચિનઃ લોહ ગોલકમ ક્ષિપતિ, સચિન નામનો છોકરો લોહ ગોલકમ એટલે કે લોખંડનો ગોળો ફેંકે છે। તમારે ચિત્ર જોવાનું છે અને એવી રીતે બીજા વાક્યો બનાવવાના છે। નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો, શીઘ્રતયા ત્વરિતમ કુત્રચિત ગોલક્ષેપઃ દીર્ઘલંગનમ અધારંભ્ય પ્રશિક્ષણમ। વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમે ભણ્યા, ખેલ મહોત્સવ પાઠ ભણ્યા। આ પાઠમાં રમત ગમતનું મહત્વ દર્શાવ્યું છે। રમત ગમતથી જીવનમાં ખેલ દિલી, સાહસ, હિંમત વગેરે ગુણોનું નિર્માણ થાય છે, તન અને મન સ્વસ્થ રહે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે રમતો રમજો, શરીર તંદુરસ્ત, મન સ્વસ્થ બનાવજો। આ પાઠનું લેસન છે પાઠના શબ્દાર્થ, મેં જે લખાયા છે એ બે વાર લખવાના છે। પાઠનો ભાવાર્થ, આ પાઠનું જે ભાષાંતર છે, અનુવાદ છે, એ પણ તમારે બે વાર નોટમાં લખવાનું છે। અને આ પાઠનો આખો સ્વાધ્યાય પણ મેં તમને સમજાવ્યો છે એ તમારે સારા અક્ષરે નોટમાં લખવાનો છે। આવજો।